तो आपने 3.5 सेमी थी पहले 2.5 सेमी थी आपने वर्तुल करिए 2.35 सेमी ना अर्धा करिए એટલે કેટલા થાય 2.5 તો 2 એટલે કે 2 ઉપર 5 કાપા રાખવાના આવી રીતે વર્તુળ આપેલું હોય દોરવાનું હોય તો 2 ઉપર 5 કાપા 3.5 સેમી હોય તો 3 ઉપર 5 કાપા સુધી ફરી કર લઈ જવાનું 3.7 સેમી હોય તો 3 ઉપર કેટલા કાપા લઈ જવાના 7 કાપા સુધી વર્તુળ લઈ જવાનું તો આવી રીતે અહીંયાથી કેન્દ્રમાં અહીંયા પરિકર્ણી રાખીને અર્ધવર્તુળ દોરવાનું આ બાજુ પણ કેટલા સેમી હોય 2.5 સેમી જોઈએ ને બંને બાજુ સરખું જ હોય કેન્દ્રથી બે બાજુનું અંતર એટલે અહીંયા પણ 2.5 સેમી થી અર્ધવર્તુળ દોરીને ડિઝાઇન બનાવવાની છે એની પછી સંતુલનની સંતુલનની પ્રવૃત્તિ હવે સંતુલન કેવી રીતે કરવાનું સંતુલન એટલે આપણે ઘણા વ્યક્તિ હોય તો આંગળી ઉપર શું કરશે ઊભા રાખશે ગોળ સર્કલ હશે તે આંગળી ઉપર કેવી રીતે સંતુલન કરશે એના વિશે શું તમે રકાબીને આંગળી પર સંતુલિત કરી શકો તમને પૂછે છે તમે કરી શકો હું તને સંતુલિત હું તેને સંતુલિત કરી શકીશ અરે હું ફરી પ્રયત્ન કરીશ મને લાગે છે કે મેં રકાબીનું કેન્દ્ર શોધી લીધું છે હવે રકાબી હોય આવી રીતે રકાબી હોય અને તમને એમ કીધું હોય કે વર્તુળને આંગળી ઉપર ઊભી રાખો તો તમે આંગળી ઉપર ઊભી ન સા ત્યારે રાખી શકશો જો રકાબી હોય આ રકાબી હોય એના વર્તુળના કેન્દ્ર ઉપર તમે આંગળી ઉપર રાખશો તો જ રકાબી ઊભી રહી શકે જો અહીંયા કે અહીંયા રાખો તો રકાબી ઊભી રહી શકે નહીં એટલે એકમાં બે માત્રા છે એમ ભાગ બીજા વાત કરે છે કે મેં મારા રકાબીને ઊભી રાખી તું તારાથી કેમ નથી ઊભી રહેતી તો બીજા માત્રા કિસ્સા માટે નહીં ઊભી રહે કારણ કે જો એને આને આ માત્રાએ કેન્દ્ર ઉપર રાખી છે અને જ્યારે આને કેન્દ્ર ઉપર આંગળી રાખીને ઊભી નથી રાખી એટલા માટે એ સંતુલન એને સંતુલન રહેશે નહીં એના હાથ ઉપર ઊભી રહેશે નહીં તમારે પર તમારી આંગળી પર રકાબી કે તેના જેવા ગોળ ઢાંકણને સંતુલન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ તે ક્યાં સ્થિર થાય છે આપણે પ્રયત્ન કરીએ જે જગ્યાએ આપણે આંગળી ઉપર ઊભી રહે છે આપણે આંગળી રાખી હોય અને સ્થિર ઊભી રહે ત્યાં શું કહેવાય એ વસ્તુનું એ વર્તુળનું કેન્દ્ર કહેવાય હવે પછીની પ્રવૃત્તિ છે ચક્કરડી ફેરવવી ઝાકીર અપ્પુ નૈના અને ગુટ્ટુ વરસાદ પડી રહ્યો હોવાથી બહાર રમવા જઈ શકતા ન હતા તેથી તેઓ કંટાળતા હતા અચાનક અપ્પુએ કહ્યું ચાલો બધા ચક્કરડી ચક્કરડી બનાવીએ વરસાદનો માહોલ હતો એટલે એને બહાર રમવા નહોતા જઈ શકતા ઘરમાં બેસીને એ કંટાળી ગયા હતા એટલે એણે શું બનાવવાનું નક્કી કર્યું ચક્કરડી બનાવવાનું તેઓએ પુઠ્ઠાનો ટુકડો લીધો અને તેના પર વર્તુળની નિશાની કર્યા બાદ તેને કાપ્યું પછી તેઓએ તેમાં પાણી પાડ્યું અને તેમાં દિવાસળી ભરાવી એને શું લીધું પુઠ્ઠાના ટુકડા લઈને ચારે જણાએ શું કર્યા વર્તુળ કાપ્યા અને પછી એમાં દિવાસળીની અણી ભરાવી દિવાસળી ભરાવી તો ઝાકીરે જ્યારે દિવાસળી ક્યાં જગ્યાએ ભરાવી હતી આ જગ્યાએ અપ્પુએ કેન્દ્રમાં ભરાવી હતી નૈનાએ આ બાજુ ભરાવી અને ગુડ્ડુએ અહીંયા ભરાવી તો વર્તુળ ક્યાં તો ચકડી કોની ફરશે અપ્પુની શા માટે આપણે આગળ જોયું કે રકાબી જો વચોવચ હોય તો જ રકાબી સંતુલિત રહે તેવી રીતે ચકડીમાં પણ કેન્દ્રમાંથી જઈને દિવાસળી ભરાવી હોય તેની ચકડી ફરશે બાકીની ચકડી નહીં ફરે અને ફરે તો થોડીક વાર પૂરતી ફરે પછી ન ફરે કોની ચકડી બિલકુલ ફરશે નહીં તો નૈનાની ને બિલકુલ નૈનાની ચકડી બિલકુલ ફરશે નહીં કોની ચકડી થોડીક જ ફરશે તો ગુડુનું કેન્દ્ર આ ગુડુના કેન્દ્રથી નજીક દિવાસળી છે થોડી આવી બહુ દૂર છે તો આને થોડી ઘણી ફરશે કોની ચકડી સૌથી સારી ફરશે તો અપ્પુની શા માટે એને દિવાસળી ક્યાં ભરાવી છે કેન્દ્રમાં ભરાવી છે અને કોની ચકડીમાં દિવાસળી કેન્દ્રની સૌથી નજીક છે અપ્પુની કેન્દ્રમાં ગુડુની સૌથી નજીક છે સાતે ચક્રડી બનાવો તમે પણ તમારી પોતાની ચક્રડી બનાવીને આ રમત રમો સારી રીતે ફરી શકે તેવી ચક્રડી બનાવવા તમે ક્યાં કાણું પાડશો તો આપણે પણ કેન્દ્રમાં કાણું પાડવાનું એટલે ચક્રડી કેવી ફરે સારી ફરશે હવે આપણું આ પ્રકરણ પૂરું થાય છે સ્વાપોથીના હોમવર્કમાં હું પેજ નંબર 10 તો એના ઉપર આપણે જ્યારે ગયા વિડીયોમાં પણ જોયું તો આવું છે આ ચિત્ર શું કરવાના છે બનાવવાના છે જોઈએ
કોની વધુ ફરશે એના વિશે છે અને આ પ્રવૃત્તિ છે એમાં કાંઈ નથી કરવાનું. પછી ચાલો ગૃહ કાર્ય પેજ નંબર 12 છે તો આમાં ત્રિજ્યા અને વ્યાસ આ વર્તુળ છે સ્કેલની મદદથી ત્રિજ્યા અને વ્યાસ શોધીને લખવાનો છે અને આમાં છે ઓ તો આ ઓ છે આ સર્કલ છે અહીંયા બિંદુ ઓ ઓ લખેલું હોય અહીંયા બી હોય અહીંયા ડી અને આ લંબાઈ શોધવાની છે ઓ અને બી અહીંયાથી અહીંયા સુધી સ્કેલ રાખીને લંબાઈ અને આમાં